સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ખનીજ ચોરીના દૂષણ સામે આક્રમક બનેલા તંત્રએ રેતી ભરેલ વધુ એક ડમ્પર, કપચી ભરેલ 3 ટકો તેમજ લાકડા ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરતા ફફડાટ. જોકે ડીસામાં બનાસ નદીના પટમાંથી રેતીની બિનઅધિકૃત રીતે કરાતી તસ્કરી સામે ભૂસ્તર વિભાગના બાબુઓના આંખ આડા કાન. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે દિયોદર ખાતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી માટે કામે લાગી જવા કરી હાકલ. પાલનપુરમાં કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સના સંગઠનો સુકા નરેશભાઈ ચૌહાણના હાથમાં, ડીસામાં કાર્યરત ક્રાંતિસેના ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના નવા હોદ્દેદારોની પણ કરાઈ બિનહરીફ વરણી. શુક્રવારે સવારે વિવિધ સ્થળે ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા બાદ સાંજે ઠેર ઠેર ભારત માતાનું પૂજન કરાતા જામ્યો દેશભક્તિનો માહોલ. પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે ગ્રામ્ય વિસ્તારો પણ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના ડીસા બાદ દિયોદર વિસ્તારમાં પણ રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. દિયોદરના નાયબ કલેક્ટરે આજે ગેરકાયદેસર રેતીનું વહન કરતી 3 ટકોને ઝડપી પાડી છે. રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રેતીની થતી હેરાફેરી સામે કડક બનેલા તંત્રએ કાંગ્રેસ તાલુકાના બનાસ નદીના પટમાંથી મોટા પ્રમાણમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનનને અટકાવવા લાલ આંખ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠાના કલેક્ટર દ્વારા આજે હાથ ધરાયેલ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન કપચી ભરેલા 4 ડમ્પર, રેતી ભરેલ 1 ડમ્પર તેમજ લાકડાનું વહન કરતું 1 ટ્રેક્ટર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીની વિગતો આપતા દિયોદરના મામલતદાર PH પંચાલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પોલીસને સાથે રાખી આકરી કાર્યવાહી હાથ ધરાશે. જી, અહીંયા દિયોદર તાલુકાની અંદર મહેરબાન કલેક્ટર સાહેબને છે ને પ્રવાસ દરમિયાન એમના ધ્યાન ઉપર આવેલું કે ઓવરલોડ ટ્રકોની અંદર રેતી તેમજ છે ને એ લાકડાના છે ને ટ્રેક્ટરો ફરે છે, જેથી આ બાબતે છે ને એ પકડવા માટેની ઝુંબેશ એમને શરૂ કરેલી. અને એ દરમિયાન સાહેબશ્રીના ધ્યાન ઉપર આવેલા કે રેતી અને કપસીના ઓવરલોડ ડમ્પર છે ને એ મળી આવતા તેઓ સાહેબની સૂચના અનુસાર અમોએ રેતીનું 1 ડમ્પર, કપસીના 2 ડમ્પર તેમજ લાકડાનું 1 ટ્રેક્ટર પકડેલ છે અને જે બાબતે જરૂરી કાર્યવાહી હાલમાં ચાલુ છે. અંદર એક મીટિંગનું આયોજન કરી અને DYSP PSI સાથેનું છે ને એ સંકલન ગોઠવી અને જે અહીંથી આજુબાજુની અંદર જે વહન કરતી ડમ્પર તેમજ છે ને એ અન્ય રીતિના ટ્રેક્ટરો જાય એની છે ને એ ઝડપી કરી અને આગળની કાર્યવાહી કરવા માટેની છે ને એ અમે આયોજન ગોઠવી રહ્યા છીએ. બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી તંત્રએ ખનીજ ચોરીના દૂષણ સામે લાલ આંખ કરી આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ભૂસ્તર વિભાગમાં બાબુઓ આ મામલે બેદરકારી દાખવતા હોવાની પ્રતીતિ થઈ રહી છે. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીની રેતીની બાંધકામ ક્ષેત્રે ખૂબ જ માંગ રહે છે. બનાસ નદીની રેતની બાંધકામ અને કોન્ક્રીટના મિશ્રણમાં શ્રેષ્ઠ માનવામાં આવતી હોય આ રેતીની અતિશય માંગના પગલે રોયલ્ટી ભર્યા વગર બનાસ નદીની રેતીની ચોરી ખૂબ પ્રમાણમાં થઈ રહી છે અને નદીની રેતી ઉચલાતા તત્વો સરકારના ધારાધોરણોને નેવે મૂકી રહ્યા છે. બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચી રહેલા ખનીજ માફિયાઓએ નદીના પટમાં મોટા મોટા જીવલેણ ખડા કરી દીધા છે. દિવસ દરમિયાન બનાસ નદીમાં કોરી ચલાવતા તત્વો રેતી ભરેલી મોટાભાગની ટ્રકોને બારોબાર પસાર કરાવી રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે.
આ ઉપરાંત નદીમાંથી જે ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરવામાં આવે છે તેમાંથી કેટલીક ટ્રકો માત્ર ચોપડે નોંધાવવા માટે અહીં લગાડવામાં આવેલા વે બ્રિજ પરથી પસાર કરવામાં આવે છે। ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો રોડ માર્ગોને પણ વ્યાપક નુકસાન કરવા સાથે અકસ્માતોને પણ ઉગાડું આમંત્રણ આપી રહી છે। આ ગોરખધંધો સરકારની રોયલ્ટીની આવકમાં મોટું નુકસાન કરી રહ્યો છે। ત્યારે આ રીતે થતી રેતીની ચોરી અટકાવવાની જવાબદારી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગના બાબુઓ હાથ પર હાથ મૂકીને બેસી રહેતા હોય છેવટે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાને જ મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે। કલેક્ટરે ડીસા અને થરાદ નજીકની ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોને ઝડપી લેતા ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતા છતી થઈ ગઈ છે। જો ભૂસ્તર વિભાગ તેની કામગીરી નિષ્ઠાથી બજાવતો હોય તો આવી ઓવરલોડ કેવી રીતે પસાર થઈ શકે। ખનીજ ચોરો દ્વારા બનાસ નદીમાં ખોદવામાં આવતા જીવલેણ ખાડા ચોમાસામાં નદીમાં પાણી છોડાય ત્યારે કેટલાક નિર્દોષ લોકોના જીવ લઈ લે છે। ત્યારે જો ભૂસ્તર વિભાગ તેની કામગીરી નિષ્ઠાથી કરે તો નદીના ખાડામાં ડૂબી મોતને ભેટતા લોકોની જિંદગી પણ બચાવી શકાય છે। ત્યારે આગામી સમયમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ભૂસ્તર વિભાગ ગંભીર બની બનાસ નદીમાંથી ગેરકાયદેસર થતી રેતીની ચોરીને અટકાવે તે ખૂબ જરૂરી છે। આ મામલે લાલ આંખ કરવાથી સરકારની તિજોરીમાં રોયલ્ટીની આવક વધવા સાથે માર્ગોને થઈ રહેલા નુકસાન અને અકસ્માતો અટકાવી અસંખ્ય લોકોના જીવ બચાવી શકાય તેમ હોય આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર જણાઈ રહી છે। બનાસકાંઠાના થરાથી ઢીમા તરફ જતા રોડ પર તંત્ર દ્વારા નવા નાળા બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। જોકે આ કામગીરી દરમિયાન વાહનો સલામત રીતે પસાર થઈ શકે તે માટે રોડની સાઈડમાં ડાયવર્ઝનની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી, જેથી આ સ્થળેથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તાજેતરમાં જ આ રોડ પર ઉપચા ગામના પાટિયા પાસે બનાવેલા ડાયવર્ઝનની કામગીરી વખતે ટ્રકો સહિત ભારે વાહનો ફસાઈ જતા વાહન ચાલકોને જેસીબીની મદદમાં લેવાનો વારો આવ્યો હતો। જ્યારે અભેપુરા ગામ પાસે 4 દિવસ પહેલા દારૂ ભરેલું જીપ ડાલુ ઉથલી પડ્યા બાદ શનિવારે સવારે એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી, જેથી શનિ રવિની રજાઓના લીધે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે દર્શનાર્થે આવેલા વાહન ચાલકોને પણ વગર વાંકે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ રોડ પર શનિવારે ટ્રક ફસાતા દ્વિચક્રીય વાહન ચાલી શકે તેવી સ્થિતિ પણ બચી નહોતી, જેથી અનેક વાહન ચાલકોને અન્ય માર્ગ ફરીને ઢીમા જવાની નોબત આવી હતી। આ માર્ગ પર આવેલી MS વિદ્યા મંદિરની વિદ્યાર્થી બસોને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી। આવી કામગીરી 4-5 દિવસ ચાલી હોવા છતાં પણ તંત્ર દ્વારા વ્યવસ્થિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની તસ્દી ન લેવાતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર તાલુકાના મડાણા ખાતે આવેલો નૂતન ભારતી સંસ્થામાં ગુરુવારે ઇસ્લામ એક ઉપહાર વિષય પર વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે પાલનપુરના પ્રસિદ્ધ ગઝલકાર અને કવિ મુસાફિર પાલનપુરી હિંમતનગરના મોહમ્મદ સફી મદની તેમજ પાલનપુરના સિવિલ સર્જન ડોક્ટર MS પટ્ટીવાલાએ ઉપસ્થિત રહી માનનીય વક્તવ્યો પીરસ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે સિવિલ સર્જન ડોક્ટર MS પટ્ટીવાલાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોનો પરિચય આપ્યો હતો। બાદમાં મુસાફિર પાલનપુરીએ પોતાના શાયરાના અંદાજમાં પોતાની ગઝલો થકી દેશની વર્તમાન સમસ્યાઓ ઉપર વ્યંગ સાથે વિવિધ ધર્મના લોકોમાં માનવતાવાદ, એકતા, સમતા તથા બંધુત્વની ભાવના સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો હતો। જ્યારે મોહમ્મદ સફી મદનીએ ઇસ્લામ એક ઉપહાર વિષય પર પોતાનો વિચાર વ્યક્ત કરતા ઇસ્લામનો આધાર એકેશ્વરવાદ, પૈગંબરી અને વિવિધ ધર્મોનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરીને માનવતાનો પ્રચાર પ્રસાર વધારવા ઉપર ભાર મૂક્યો હતો। ભણતર એટલું ઊંચે ચડશે, ભણતર એટલું ઊંચે ચડશે કે ભરવાના ફાંફા પડશે, ભણતર એટલું ઊંચે ચડશે, ભણતર એટલું ઊંચે ચડશે કે ભરવાના ફાંફા પડશે, સેમિસ્ટરની સાથે સાથે બીજામાં કોણ એક નડશે નહીં મૂકી શકું। કારણ કે કવિ અને શાયર હોય છે ને એ કઈ અનિરોધ માણસ હોય,
એટલે બહુ સારી વાતો કહી છે. મુસાફીરભાઈએ કહ્યું છે કે વિશ્વાસ ખોવાયો છે અને આ વિશ્વાસ જે છે એ સૌથી મહામૂલી મૂડી છે. આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે ભારત દેશના નાગરિકો છીએ. કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોહરાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભાવેશભાઈ ચૌધરીએ કર્યું હતું. જિલ્લા મથક પાલનપુરમાં હાલ નિશાચર ટોળકી મોસાળ જેવી મજા માણી રહી છે અને ચોરીની ઘટનાઓ ઉત્તરોત્તર વધી રહી છે. પાલનપુરમાં ધોળા દિવસે ચોરીની વધુ એક ઘટના બની છે. પાલનપુરના કોજી વિસ્તારમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી કોઈ ગઠિયો ધોળા દિવસે લેપટોપ અને 3000 રૂપિયાની રોકડ રકમ ચોરી ગયો છે. આ ઘટનાની જાણ થતાં કાર ચાલકે પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાલનપુર સેના ચોરીના બનાવો પ્રતિદિન વધી રહ્યા છે. આવી સ્થિતિમાં પાલનપુરમાં રહેતા ભાવિનભાઈ પટેલ પોતાની કાર કોજી વિસ્તારમાં પાર્ક કરી ચા નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો ગઠિયો ધોળા દિવસે જાહેર જગ્યા ઉપર પાર્ક કરેલી આ ગાડીનો કાચ તોડી લેપટોપ તેમજ ગાડીમાં પડેલી 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં કાર માલિકે પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પાટણના દંપતીનું મોત નિપજ્યું છે. અંબાજીથી દાંતા જતા રોડ ઉપર ધાબાવાળી વાવ પાસે અંબાજી તરફથી આવતી એસટી બસ અને અંબાજી તરફ જઈ રહેલ શિફ્ટર ડિવાઇઝર કાર અથડાઈ ઝપડતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં બેઠેલ દંપતીનું મોત નિપજ્યું હતું. આ દંપતી પાટણનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે દિયોદર ખાતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી માટે કામે લાગી જવા કરી હાકલ. પાલનપુરમાં કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સના સંગઠનો સુકા નરેશભાઈ ચૌહાણના હાથમાં. ડીસામાં કાર્યરત ક્રાંતિસેના ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના નવા હોદ્દેદારોની પણ કરાઈ બિનહરીફ વરણી. શુક્રવારે સવારે વિવિધ સ્થળે ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા બાદ સાંજે ઠેર ઠેર ભારત માતાનું પૂજન કરાતા જામ્યો દેશભક્તિનો માહોલ. પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે ગ્રામ્ય વિસ્તારો પણ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો ઝલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીકના સમયમાં આવી રહ્યો હોય, રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા કબજે કરવા રાજકીય આગેવાનો એડીથી ચોટીનું સુધીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બે દિવસથી બનાસકાંઠાની મુલાકાતે આવેલા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે પણ આજે દિયોદર ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી દિયોદર વિધાનસભા બેઠક પર ભાજપની હાર અને વિપરીત પરિણામ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુજરાતને વિકાસ તરફ લઈ જવા માટે સંગઠનને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીમાં ભાજપને સારું પરિણામ મળે તે માટે દરેક કાર્યકરોને કબેથી કબો મિલાવી કામે લાગવા પણ તેમણે હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક પાલનપુર ખાતે ફરજરત ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોના મજબૂત સંગઠન એવા ફિલ્ડ રિપોર્ટર્સના 2018 વર્ષના નવીન હોદ્દેદારોની આ વખતે પણ બિનહરીફ વરણી કરાઈ છે. ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનના સ્થાપક પ્રમુખ સંજયભાઈ જોશીના અધ્યક્ષસ્થાને હાઈવે સ્થિત ખાનગી હોટલમાં ગત શુક્રવારે ફિલ્ડ રિપોર્ટર્સની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુનિયનના નવા વર્ષના હોદ્દેદારોની નિમણૂકોની કાર્યવાહી હાથ ધરી નવા વર્ષના પ્રમુખ તરીકે સર્વાનુમતે દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ નરેશભાઈ ચૌહાણની વરણી કરાઈ હતી, જ્યારે મહામંત્રી તરીકે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના અંકિતભાઈ વ્યાસ, ઉપપ્રમુખ તરીકે બીકે ન્યૂઝ ચેનલના વિનોદ સુંદેશા, ખજાનાજી તરીકે ગુજરાત સમાચારના દીપકભાઈ રાવલ, સહમંત્રી તરીકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના શૈલેષભાઈ પવાર, આંતરિક ઓડિટર તરીકે અખ્તરભાઈ ચૌહાણ, કાર્યાલય મંત્રી તરીકે બીકે ન્યૂઝ ચેનલના મહેશભાઈ પ્રજાપતિ તેમજ સહ કાર્યાલય મંત્રી તરીકે ઇન્ડિયા ટીવીના રતનભાઈ સાંગિયાની વરણી કરાઈ હતી, જ્યારે સલાહકાર સમિતિમાં જય હિન્દ દૈનિકના સીતાબભાઈ કાદરી, બનાસ દિશા ચેનલના પ્રકાશભાઈ વ્યાસ અને વીટીવીના મોગજીભાઈ ચૌધરીની નિમણૂક કરાઈ હતી. આ પ્રસંગે ફિલ્ડ રિપોર્ટર્સના નવનિયુક્ત પ્રમુખ નરેશભાઈ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનમાં ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠનને હકારાત્મક પત્રકારોની સાથે સાથે સામાજિક દાયિત્વ પણ નિભાવ્યું હોવાનું જણાવી આગામી દિવસોમાં સમાજ જીવનને સ્પર્શતા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનો અને હકારાત્મક અભિગમ સાથે વાસ્તવિક પત્રકારત્વ દ્વારા લોકોની પડખે રહેવાનો પ્રયાસ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તમામ સભ્યોએ નવી ટીમને વધાવી લઈ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આભાર વિધિ ઉપપ્રમુખ વિનોદ સુંદેશાએ કરી હતી. ડીસા શહેરમાં વર્ષોથી કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા ક્રાંતિસેના ટ્રેડલેબલ ટ્રસ્ટ નવા વર્ષના પ્રમુખ અને મહામંત્રીની બિનહરીફ વરણી કરી સંસ્થાની નવી ટીમની પણ રચના કરાઈ છે. ક્રાંતિસેના વર્ષોથી શહેરમાં સુંદર સેવાકીય અને રચનાત્મક કાર્યો કરી રહી છે, ત્યારે ક્રાંતિ સેનાની સલાહકાર સમિતિ દ્વારા સંસ્થાના નવા પ્રમુખ તરીકે અમિતભાઈ રાજગોર, જ્યારે મહામંત્રી તરીકે વિજયભાઈ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાંતિ સેનાની નવી ટીમની રચના પણ કરવામાં આવી છે. ક્રાંતિ સેનાના નવા પ્રમુખ અને મહામંત્રીની વરણી થતાં ક્રાંતિ સેના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સંસ્થાના સભ્યો તેમજ શુભેચ્છકો નવા પ્રમુખ અને મહામંત્રી ઉપર અભિનંદન સાથે શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. શુક્રવારે સવારે વિવિધ સ્થળે ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા બાદ સાંજે ઠેર ઠેર ભારત માતાનું પૂજન કરાતા જામ્યો દેશભક્તિનો માહોલ. પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે ગ્રામ્ય વિસ્તારો પણ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે, એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ,
એક્યુટ બ્રિક્સ મુકામ બોયણ વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર ડોક્ટર અંકિત પઢિયાર હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-222-201 મોબાઈલ નંબર 94-294-2200 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ગત શુક્રવારે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી અંતર્ગત ડીસા શહેરમાં વિવિધ સ્થળે દેશભક્તિના અદભુત માહોલ વચ્ચે ધ્વજવંદન સમારોહ યોજી તિરંગાને સલામી અપાયા બાદ સાંજે વિવિધ સ્થળે ભારત માતાનું પૂજન કરાયું હતું ડીસા ખાતે છેલ્લા એક વર્ષથી કાર્યરત અને સનાતન ધર્મને લગતા તેમજ સેવાકીય કાર્યો થકી હિન્દુ સંસ્કૃતિનો સારી રીતે પ્રચાર કરી રહેલા હિન્દુ યુવા સંગઠન દ્વારા પણ 26મી જાન્યુઆરીની સાંજે ડીસાના લેખરાજ ચરસ્તા નજીક ભારત માતા પૂજન તેમજ મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠનની ટીમ સાથે ડીસા શહેરના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી ભારત માતાની પૂજા કરીને મહાઆરતી કરી હતી આ પ્રસંગે ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર શિવસેનાના ઉત્તર ઝોનના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર ડોક્ટર વિજયભાઈ ઝવેરી ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મવટ રાજુભાઈ ઠક્કર દીપકભાઈ જોશી જગદીશભાઈ વાઘેલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે હિન્દુ યુવા સંગઠને કાર્યક્રમમાં હાજર રહેવા બદલ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે શુક્રવારે આખો દિવસ દેશભક્તિનો અદભુત માહોલ નજરે પડ્યો હતો ડીસાની કલરવ પ્રાઇમરી સ્કૂલના બાળકો તેમજ વાલીઓએ પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે જનજાગૃતિ કેળવવાના સરાહનીય પ્રયાસો કર્યા હતા શાળા પરિવારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કલરવ શાળાના બાળકો અને વાલીઓએ શુક્રવારે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે જલારામ મંદિરથી સાઈબાબા મંદિર સુધી વિશાળ રેલી યોજી દેશભક્તિનો માહોલ સર્જવા સાથે બેટી બચાવોનો સંદેશ રેલાવી જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો કલરવ સ્કૂલના બાળકો અને વાલીઓએ સરદાર બાગ નજીક રાસ ગરબા ખેલી નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું આ રેલીમાં સૈનિકના પહેરવેશમાં સજ્જ બાળકો સાફા પહેરીને જોડાયેલા વાલીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ડીસા તાલુકાના માલગઢ ખાતેની શેઠ શ્રી એચ એલ માળે હાઈસ્કૂલમાં શુક્રવારે પ્રજાસત્તાક દિન પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વહેલી સવારે શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી બાદમાં શાળાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પઢિયારની ઉપસ્થિતિમાં યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા સુરેશભાઈ સુંદેશાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટ્રેકસૂટનું વિતરણ કરાયું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ પ્રસંગે ગૌભક્ત કથાકાર છોગારામ બાપુએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય દેવરાજભાઈ રાવલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષણગણ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધબધબાભેર પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરી હતી Bye.
પાલનપુર તાલુકાના ગઢ ખાતે કાર્યરત સેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમળા વિદ્યાલય ખાતે પણ શુક્રવારે પ્રજાસત્તાક દિન પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સ્કિલર ડેવલપર નોડલ ઓફિસર પ્રકાશભાઈ ઠક્કરના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખ, તમામ ફેકલ્ટીના આચાર્યગણ, શિક્ષકો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 230 રૂપિયા ઘટીને 31,070 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 39,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે એક નજર આજના ગંજ બજાર ભાવ પર. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 792-804 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાડાના 650-670, ઘઉંના ભાવ 322-361, બાજરીના 240-279, ગવારના 841-857, અડદના 571-711, રાજગરાના 731-790, મગફળીના 650-711 રૂપિયા તેમજ કપાસના ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 238 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 277, ઘઉંની 9, બાજરીની 664, ગવારની 40, અડદની 5, રાજગરાની 242, મગફળીની 244 બોરી તેમજ કપાસની 60 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ખનીજ ચોરીના દૂષણ સામે આક્રમક બનેલા તંત્રએ રેતી ભરેલ વધુ એક ડમ્પર, કપચી ભરેલ 3 ટકો તેમજ લાકડા ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરતા ફફડાટ. જોકે ડીસામાં બનાસ નદીના પટમાંથી રેતીની બિનઅધિકૃત રીતે કરાતી તસ્કરી સામે ભૂસ્તર વિભાગના બાબુઓના આંખ આડા કાન. બનાસકાંઠામાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ. બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારે દિયોદર ખાતે ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી માટે કામે લાગી જવા કરી હાકલ. પાલનપુરમાં કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સના સંગઠનો સુકા નરેશભાઈ ચૌહાણના હાથમાં, ડીસામાં કાર્યરત ક્રાંતિસેના ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના નવા હોદ્દેદારોની પણ કરાઈ બિનહરીફ વરણી. શુક્રવારે સવારે વિવિધ સ્થળે ધ્વજવંદન સમારોહ સંપન્ન થયા બાદ સાંજે ઠેર ઠેર ભારત માતાનું પૂજન કરાતા જામ્યો દેશભક્તિનો માહોલ. પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી પ્રસંગે ગ્રામ્ય વિસ્તારો પણ રંગાયા રાષ્ટ્રભક્તિના રંગે. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.